મિત્રો, આત્મવિશ્વાસ ચેનલમાં આજે આપનું સ્વાગત છે. આજે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે બાળકો માટે અત્યંત જરૂરી છે. એ વિષયનું નામ છે સુવર્ણ પ્રાસન. સુવર્ણ એટલે સોનું અને પ્રાસન એટલે ચટાડું. સુવર્ણની ભસ્મને બ્રાહ્મી, શંખ, પુષ્પી વગેરે મગજને અસર કરતા દ્રવ્યો સાથે મેળવીને પુષ્ય નક્ષત્રમાં ચટાડવામાં તેને સુવર્ણ પ્રાસન તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને આયુર્વેદમાં બાળકોના જન્મથી લઈને તેને 12 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી તેઓ સુવર્ણ પ્રાસનનો નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે, જે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને બ્રેન ટોનિક પણ કહી શકાય છે. સુવર્ણ પ્રાસનથી બાળકની બુદ્ધિશક્તિ, યાદશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણ પ્રાસન જન્મથી લઈને 12 વર્ષ સુધીના બાળકો માટે લાભકારક છે. 12 વર્ષ સુધી બાળકોમાં મગજ અને બુદ્ધિશક્તિનો વિકાસ ખૂબ જ ઝડપી થતો હોય છે. સુવર્ણ પ્રાસન એ સૂક્ષ્મતાના ગુણથી બાળકના દરેક સ્ત્રોતમાં ફેલાઈને બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે છે. બાળકોની પ્રકૃતિ મોટાભાગે કફ પ્રકૃતિ હોય છે, જેથી તેમને વારંવાર શરદી, ઉધરસ ઝડપથી થતા હોય છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવા બાળક બહુ ઓછો બીમાર પડે છે. સુવર્ણ પ્રાસનથી બાળકોની મગજ શક્તિ અને યાદશક્તિ વધતા, અઘરા વિષયો જલ્દી યાદ રહેતા અને સમજતા, ભણવામાં પણ રસ પડતા લાગે છે. તે કંટાળે જતું નથી, ચીડિયું બનતું નથી અને ઉપલા ધોરણમાં આવતા અઘરા વિષયોથી ગભરાતું નથી, ડિપ્રેશનમાં આવી જતું નથી. નિયમિત પાણી મળવાથી છોડનો વિકાસ જેમ વધુ સારો થાય તેમ નિયમિત સુવર્ણ પ્રાસનથી બાળકનો મગજનો વિકાસ ઝડપથી વધુ સારો થાય છે. આધુનિક વિજ્ઞાનમાં જેમ બાળકોને પોલિયો, BCG વગેરેના રસી આપીને અમુક રોગો સામે લડવાની શક્તિ આપવામાં આવે છે, તેવી જ રીતે આયુર્વેદમાં સુવર્ણ પ્રાસનથી બાળકના મગજને કોષોને વધારે કાર્યવિત કરવામાં આવે છે. આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી યોગ્ય વૈદ્યની સલાહ અનુસાર કરવામાં આવેલું સુવર્ણ પ્રાસન બાળકને શ્રુત ઘર એટલે કે અર્થાત સાંભળવાની માત્ર થી ગ્રહણ કરી યાદ રાખી શકે તેવું મેઘાવી બનાવે છે. પરંતુ આજે સુવર્ણ પ્રાસનના ભાવ આસમાને છે ત્યારે સુવર્ણ પ્રાસન સંસ્કારમાં ખરેખર સુવર્ણ પીવડાવવામાં આવે છે કેમ કે પણ એ શંકાસ્પદ છે. તેથી બાળકોને સુવર્ણ પ્રાસનની પહેલેથી જ તૈયાર રાખેલી મૂંગી બોટલો જે બહાર મળતી હોય છે તેનાથી સુવર્ણ પ્રાસન ન કરાવતા સ્ત્રોતોક્ત વિધિથી નિષ્ણાંત વૈદ્યની સલાહમાં નજર સમક્ષ જ સુવર્ણની સાથે ઔષધયુક્ત પ્રાસન બાળકોને આપવામાં આવવાનો આગ્રહ રાખવું જોઈએ જેથી યોગ્ય પરિણામ મળી શકે. પુષ્ય નક્ષત્રની સુવર્ણ ધાતુ ઉપર અસર ઘણી જ વધારે હોય છે, જેથી આ નક્ષત્રમાં સુવર્ણ પ્રાસન કરાવવું વધારે લાભકારક છે. આજના યુગમાં જ્યારે દંપતીને 1 કે 2 બાળક હોય તે બાળક શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ મજબૂત બને તે જોવું તે દરેક દંપતીની ફરજ છે, જે માટે સુવર્ણ પ્રાસન શ્રેષ્ઠ સારવાર છે. અને બાળકની ઉંમર 12 વર્ષ સુધી થાય ત્યાં સુધીના નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ આ સંસ્કાર કરાવવો એ અતિ ઉત્તમ પણ છે. આ સિવાય બાળકોને કેટલાક રોગો ઘરગથ્થુ ઉપચાર બતાવું છું જે નાના નાના શિશુઓ માટે ઉપયોગી છે. એક મોટી હરડેનો ઘસારો સવારે નરણા કોઠે નિયમિત પીવડાવવાથી બાળકોને ખૂબ જ અને તેથી થતા રોગો બચાવી શકાય છે. બીજું છે અરડોસીના તાજા પાનનો રસ અથવા આદુનો રસ મધ મેળવીને બાળકને જ આપવાથી શરદી, ઉધરસમાં રાહત થાય છે. ઓરી, અછબડા, ગરમી, આંખ આવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી સાથે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને 1/2 ચમચી બાળકને પીવડાવવાથી તુરંત ફાયદો મળશે. અને બેડાનું તેલ બાળકોને માથામાં નાનપણથી જ લગાડવામાં આવે તો માથાના મોટી ઉંમરે પણ તાલ રોકી શકાય છે. પાંચમું છે 1/2 થી 2 રોટી જેઠી મધનું ચૂર્ણ. મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાના રોગોમાં રાહત મળે છે. છઠ્ઠું છે ખેરછાલને પાણીમાં ઉકાળી ગાળીને તે પાણી વડે બાળકને સ્નાન કરાવવામાં આવે તો બાળકની ત્વચામાં ક્રાંતિ આવે છે. સાતમું છે જે બાળકોને ચામડીના રોગો વધારે થતા હોય એટલે પરસેવો વધારે આવતો હોય તેમને શંખ જીરું પાવડર લગાવવાથી રાહત થાય છે. અને આઠમું છે કાચા આંબળા, તેનું ચૂર્ણ તેમજ
તેમાંથી બનાવેલા ચ્યવનપ્રાશની નાનપણથી જ બાળકને આપવામાં આવે તો ઘણા રોગોને બાળકને બચાવી શકાય છે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.